ભાજપાના સાંસદ રામસિંહ રાઠવા અને કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા, આમ તો આ બંને નેતા એકબીજા સામે બાયો ચડાવતા હોય છે, પરંતુ વાત જ્યારે આવી જાતિની તો જુઓ, બંને એક સ્ટેજ પર સાથે જોવા મળ્યા, એટલે સુધી કે જાતિના મુદ્દા પર આ બંને સાંસદો સાથે ધારાસભ્યોએ પણ મળીને તમામ રાજકીય પક્ષોનો બહિષ્કાર કર્યો છે. જરા જુઓ આ પોસ્ટર, આદિવાસી સામાજિક ઠરાવ એ રાજકીય પક્ષોની વિરોધમાં છે, કોઈ પણ રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર કરાયો છે. વાત જાણે એમ છે કે રાઠવા સમાજ માટે રેવન્યુ રેકર્ડ પર કોળી શબ્દ છે, જેના કારણે અનુસૂચિત જનજાતિના દાખલા, ખેતીના દસ્તાવેજોને લઈને ગૂંચવણો ઊભી થઈ છે. રાઠવા સમાજની માંગ છે કે રેવન્યુ રેકર્ડ પર માત્ર રાઠવા શબ્દનો જ ઉપયોગ કરવામાં આવે. આ જ માંગ સાથે બે પક્ષના સાંસદો છે, ધારાસભ્યોએ આ ઠરાવ પણ અહીં પસાર કર્યો અને છોટાઉદેપુરમાં તેના પોસ્ટર્સ લગાવી દેવાયા. એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે છોટાઉદેપુરનો વસતા અને કમાટ જેતપુરમાં વસતા રાઠવા, રાઠવા કોળી અને કોળી સમાજના જે આદિવાસીઓ અત્યારે પદ ઉપર છે, પદાધિકારીઓ છે અથવા તો સરકારી અધિકારી કર્મચારીઓ છે, એ લોકોના દાખલાઓ ખોટા હોવાના બહાના કાઢી અને કાયમ માટે હેરાનગતિ કરે છે, એનો એક ઠરાવ રાજ્ય સરકારને સંદેશો આપવા માટે અમે કર્યો હતો. છોટાઉદેપુર એ આદિવાસી જિલ્લો છે અને તેમાં સૌથી વધુ રાઠવા જાતિના લોકો વસવાટ કરે છે. અહીંથી ભાજપાના લોકસભાના સાંસદ રામસિંહ રાઠવા છે અને કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય નારણ રાઠવા છે. એટલું જ નહીં, જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકી બે ધારાસભ્યો પણ રાઠવાની જ છે. સમજી શકાય છે કે અહીં રાઠવા જાતિનું કેટલું પ્રભુત્વ છે. એટલે જ વાત જ્યાં સમાજની આવી, સૌ નેતાઓ પક્ષને હાંસિયામાં મૂકીને એક થઈ ગયા. હું જે વાત કરી રહ્યો છું, હું જેમાં સંમતિ જે આપી છે એ ફક્ત અને ફક્ત મોટા કોઈ સંમેલનો જે હોય જેમાં રાજકીય કે પછી સરકારના એ એમના એમની દ્રષ્ટિએ હોય તો એ ભલે એ માનતા હોય, પણ હું એક સમાજના વ્યક્તિ તરીકે સમાજના પ્રશ્નો માટે જ્યારે પણ ભેગા થતા હોય તો એ ભેગા થવામાં હું કોઈ એને અછૂત માનતો નથી અને એમાં કોઈ ખોટું નથી. આમ તો એવી કબૂલાત છે કે આ સામાજિક ઠરાવમાં સહમતિ અપાઈ છે, પરંતુ પોતાના પક્ષનો બહિષ્કાર કરશે કે નહીં તેનો સ્પષ્ટ ઉત્તર કોઈ આપી નથી શકતા. રાજકારણ એટલે જ ગરમાયું છે કે સમાજને સાથ આપવા જતા પક્ષ સાથે મતભેદ થઈ શકે છે અને સાંસદો સામે ધર્મ સંકટનો પ્રશ્ન ઉભો થયો છે કે તેઓ કોના પક્ષે રહે. મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર.